हेलो विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों अपने पेपर 502 में त्रण यूनिट भणवाना छे, जेमाथी आपणे यूनिट 1 आगळना लेक्चरों में भणी गया, हवे आपणे यूनिट 2 भणीशुं। तो जोईए यूनिट 2 बेसिक टोपोलॉजी। तो पहला तो बेसिक टोपोलॉजी जे छे एक कोई स्ट्रक्चर की बात करे छे। आ यूनिट नी अंदर ज्योमेट्रिक के कोई फंक्शन अने स्ट्रक्चर ए बधानो यूज थशे, बराबर छे। तो आपणे एना स्टार्टिंग में आजे आजना लेक्चर में पहला तो केटलीक डेफिनेशनो आपणे भणीशुं अने पछीना लेक्चर नी अंदर एना उपरथी केटलाक रिजल्ट साबित करीशुं अने एक्जाम्पल गणीशुं। तो जोईए डेफिनेशन फंक्शन नी के फंक्शन कोने कहीशुं। फंक्शन एटले के विधेय। लेट ए एंड बी आर अ टू नॉन एम्प्टी सेट्स। ए रिलेशन बिट्वीन ए एंड बी इज सेड टू बी फंक्शन इफ ईच एलिमेंट ऑफ ए एसोसिएटिव्स विथ वन एंड ओनली वन एलिमेंट ऑफ बी। इट इज डेनोटेड बाय एफ ए टू बी। तो आपणे फंक्शन एफ ने फंक्शन क्यारे कहीशुं के एने ए टू बी तरीके लखातुं हशे, बराबर छे। अने ए फंक्शन होवा माटेनी शरत शुं छे, मतलब के कोई फंक्शन क्यारे थई शके के एनी अंदर जे ए अने बी नुं जे रिलेशन छे, बराबर, ए बतावामां आव्युं छे के एमां वन वन एलिमेंट होय, वन 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 एंड ओनली वन एलिमेंट हशे, बराबर छे, અને એસોસિએટિવ થતું હશે। એટલે કે આપણે જે એ જે છે એને આપણે શું કહીએ છીએ, ડોમેન કહીએ છીએ। બી જે છે એને આપણે કો ડોમેન કહીએ છીએ, બરાબર છે। સો ફંક્શન એટલે કે મેપિંગ બી કહી શકાય છે, એને ફંક્શન પણ કહી શકાય છે। ક્લિયર અહીંયા કે ફંક્શન કોને કહ્યું આપણે કે એ ટુ બી નું જે ફંક્શન છે જેને એફ તરીકે દર્શાવીએ છીએ, એમાં જે એ જે છે એ શું છે, ડોમેન છે, અને બી જે છે એ કોડોમેન છે। હવે નીચે નોટ જે છે એ જોઈ લઈએ કે ફંક્શન માટે તમે વન વન કહી શકો છો, ઓન્ટો કહી શકો છો, અને વન વન અને ઓન્ટો હોય બરાબર એવી સ્થિતિમાં તમે શું લખી શકો છો એ બધું જ અહીંયા આપ્યું છે કે જો ફંક્શન એફ જે છે એ વન વન હોય, એટલે કે એ ટુ બીનું ફંક્શન જે છે એ વન વન હોય, તો તમે કઈ રીતે લખી શકો, ક્યારે કહી શકો કે એ ફંક્શન વન વન છે? તો એના માટે એની અંદર એટલે કે એના જે ડોમેનમાં એ અને બી એલિમેન્ટ હોય, બરાબર, કે ફોર એ બી બિલોંગ્સ ટુ એ, સો એ બી ઉપર ફંક્શન એફ એપ્લાય કરતા, એટલે કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ બી મળે, બરાબર છે। અથવા તો એફ ઓફ એ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી હોય, મતલબ કે એ નોટ ઇક્વલ ટુ બી હોય, ત્યારે એફ ઓફ એ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી મળે। તો આવી કન્ડિશન જ્યારે ઊભી થાય છે, બરાબર, ત્યારે આપણે એ ફંક્શનને વન વન કહીએ છીએ। વન વન હોવા માટેની આ શરત છે, બરાબર, કે ફંક્શન વન વન ક્યારે થશે, તો જ્યારે એનો આ ડોમેન એ ટુ બીનો જે છે એની અંદર એ ડોમેન છે એની અંદર બે એલિમેન્ટ આવેલા હોય કે જે એ અને બી બિલોંગ્સ ટુ એ હોય, એમાં જે એફ ઓફ એ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય તો શું મળે આપણને, એ ઇઝ ઇક્વલ ટુ બી। જો અથવા બીજી રીતે એવું કે ઇક્વલ ટુ એફ ઓફ એ ઇક્વલ ટુ એફ ઓફ બી હોય તો એ ઇક્વલ ટુ બી મળે તો આપણે એને વન વન કહીએ, અને જો એ નોટ ઇક્વલ ટુ બી હોય અને એફ ઓફ એ નોટ ઇક્વલ ટુ એફ ઓફ બી હોય તો પણ એને વન વન કહીશું, બરાબર। તો બે રીતે તમે વન વન સાબિત કરી શકો છો। હવે આપણે સેકન્ડ જોઈએ કે જો ફંક્શન એફ જે છે એ ટુ બી ઇઝ અ ઓન્ટો, ઓન્ટો એટલે કે સર્જેક્ટિવ, ઓન્ટોને આપણે બીજું કઈ રીતે બોલી શકીશું, સર્જેક્ટિવ। ઇફ ફોર એની વાય બિલોંગ્સ ટુ બી ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ એ સચ દેટ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, એટલે કે એ ટુ બીનું જે ફંક્શન છે એ ઓન્ટો હોય, બરાબર છે, ત્યારે
ઓનટો ક્યારે થશે, મતલબ કે એની અંદર જે કોડોમેનનો એક એલિમેન્ટ લેવાનો, એટલે કે ફોર એની વાય બિલોંગ્સ ટુ બી, આપણે પેલા વન વનની અંદર એના બંને એલિમેન્ટ લેતા હતા અને ઇક્વલ ટુ બતાવતા હતા. જો બંને એલિમેન્ટ નોટ ઇક્વલ ટુ હોય તો એનું ફંક્શન એપ્લાય કરતાં પણ એ નોટ ઇક્વલ ટુ આવતું હતું, ત્યારે એ વન વન થતું હતું. અહીંયા આપણે બીનો એક એલિમેન્ટ લઈશું, એ ટુ બીનું ફંક્શન હોય તો એનો કોડોમેનનો એક એલિમેન્ટ લઈશું અને કોઈ ડોમેનનો એક એલિમેન્ટ લઈશું. તો ડોમેનનો એલિમેન્ટ એક્સ છે, એટલે કે એનો એલિમેન્ટ એક્સ, બીનો એલિમેન્ટ વાય લીધો છે, બરાબર. હવે એની ઉપર ફંક્શન એપ્લાય કરીએ, એના એલિમેન્ટ ઉપર ફંક્શન એપ્લાય કરતાં બીનો એલિમેન્ટ મળે તો આપણે એને સબ્જેક્ટિવ કહીશું, એટલે કે વન ઓનટો કહીશું, બરાબર. એટલે કે જો બીનો એલિમેન્ટ વાય છે, એનો એલિમેન્ટ એક્સ છે, ફંક્શન એફ છે, હવે એફ ઓફ એક્સ લઈએ તો આપણને બીનો એલિમેન્ટ મળે, એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી મળશે. તો આપણે એને શું કહીશું, ઓનટો છે એવું કહીશું, બરાબર છે. તો આ ફંક્શન એ ઓનટો છે, ઓનટો એટલે કે એને સબ્જેક્ટિવ પણ કહી શકાય. આર એફ ઇઝ ઇક્વલ ટુ બી તરીકે લખીએ, એટલે કે રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ ઇક્વલ ટુ બી. ઓકે, હવે થર્ડ કન્ડિશન છે કે ઇફ મેપિંગ એફ એ ટુ બી ઇઝ વન વન, વન વન એટલે કે ઇન્જેક્ટિવ, ઓનટો એટલે સબ્જેક્ટિવ. સો આ જે ફંક્શન એફ છે એ વન વન હોય અને ઓનટો હોય તો આપણે તેને બાયજેક્ટિવ કહીશું. તો એ ફંક્શન કેવું હશે, બાયજેક્ટિવ ફંક્શન છે એવું આપણે કહી શકીએ. એટલે કે વન વન હોય, ઓનટો હોય, એનો મતલબ કે ઇન્જેક્ટિવ હોય અને સબ્જેક્ટિવ હોય, તો આપણે એવા ફંક્શનને બાયજેક્ટિવ કહીએ છીએ, બરાબર છે. તો ફંક્શન વિશે અહીંયા આપણને માહિતી મળી ગઈ છે, આપણે સમજી ગયા છીએ કે વન વન કોને કહેવાય અને ઓનટો કોને કહેવાય. જો એક જ ફંક્શન એ વન વન અને ઓનટો બંને ધરાવતું હોય તો આપણે એવા ફંક્શનને બાયજેક્ટિવ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. ફંક્શનમાં જે ફર્સ્ટ જે લખ્યું હોય છે એ ટુ બીમાં એ શું કહેવાશે, એને ડોમેન તરીકે લખી શકાય, અને બી જે છે એને આપણે કોડોમેન કહીએ છીએ. હવે આગળ જોઈએ, નેક્સ્ટ ઇક્વિલન્ટ સેટ જોઈએ કે ઇક્વિલન્ટ સેટ કોને કહીશું. ડેફિનેશન છે ઇક્વિલન્ટ સેટની કે ઇફ ધેર એક્ઝિસ્ટ એ મેપિંગ એફ, there exists a mapping f a to b which is one one and onto, then we say that a and b are equivalent set and we write that a equivalent b. તો જો ઇક્વલન્ટ સેટ ક્યારે કહેવાશે, કે જ્યારે કોઈ મેપિંગ જે છે એ વન વન હોય અને ઓનટો હોય, ત્યારે આપણે તેને શું કહીશું, એ અને બી વચ્ચે કેવું રિલેશન હશે, ઇક્વલન્ટ સેટ. એ અને બી એ કેવા સેટ હશે, ઇક્વલન્ટ સેટ છે એવું આપણે કહીશું, બરાબર છે. જ્યારે ફંક્શનની અંદર, મતલબ કે ફંક્શન જે છે આપણું વન વન અને ઓનટો મળતું હોય, એટલે કે બાયજેક્ટિવ ફંક્શન હોય છે, ત્યારે આપણે એ અને બી વચ્ચેના રિલેશનને આપણે ઇક્વલન્ટ સેટ કહીશું. એ બંને સેટ કેવા હશે, ઇક્વલન્ટ સેટ હોય એવું આપણે એને કહીશું, બરાબર છે. તો એવી રીતે જ આપણે એ રિલેશન બી લખીએ, એ ઇક્વલન્ટ બી લખીએ છીએ. તો હવે આપણેનું રિલેશન જોઈએ કે ઇક્વલન્ટ રિલેશન કોને કહેવાય. તો ડેફિનેશન જોઈએ આગળ ઇક્વલન્ટ રિલેશનની. અ રિલેશન ઓન અ સેટ એ is said to be an equivalent relation on A. If it is, હવે આપણે એનું એ ઉપરનું રિલેશન આપણે બતાવવું છે, ઇક્વલન્ટ રિલેશન. તો એની આ ત્રણ કન્ડિશન છે, જો આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાય કરે તો આપણે ઇક્વલન્ટ રિલેશન આપણે કહીએ છીએ એને, બરાબર છે. રિફ્લેક્સિવ હોય, એનો મતલબ કે કોઈ એનો પોઈન્ટ એના પોઈન્ટ સાથે ઇક્વલન્ટ થતો હોય, બરાબર. તો એ ઇક્વલન્ટ એ કહીએ, એને આપણે રિફ્લેક્સિવ કહીએ છીએ. પછી સિમેટ્રિક, સિમેટ્રિક માટે બે પોઈન્ટ આપણે એના લઈએ કે એ બી બિલોંગ્સ ટુ એ. સો એ રિલે ઇક્વેલન્ટ બી ઇમ્પ્લાઇઝ બી ઇક્વેલન્ટ
ए लखी शकाय, बराबर। एटले के ए इक्विवेलेंट बी छे अने बी इक्विवेलेंट ए छे, तो आने सिमेट्रिक कहीए छीए। हवे ट्रांजिटिव क्यारे थशे? ट्रांजिटिव माटे एवरी ए बी सी बिलोंग्स टू ए, एना त्रण एलिमेंट लेवामां आवे छे, ज्यारे एमां એના ત્રણ એલિમેન્ટમાં એ ઇક્વેલન્ટ બી, બી ઇક્વેલન્ટ સી હોય તો તમે એ ઇક્વેલન્ટ સી તરીકે લખી શકો, બરાબર છે। તો આપણે આને ટ્રાન્ઝિટિવિટી કહીએ છીએ। તો ક્લિયર? અહીંયા રિફ્લેક્સિવ કોને કહેવાશે? સિમેટ્રિક તરીકે લખવું હોય ઇક્વેલન્ટને તો એ રિલેશનને કઈ રીતે લખાશે, પછી ટ્રાન્ઝિટિવ હોય તો એને કેવી રીતે લખાશે? તો અહીંયા રિફ્લેક્સિવ છે તો રિફ્લેક્સિવ હોય અને એ સેટ જ હોય ખાલી, બરાબર છે। તો આપણે એને એના એલિમેન્ટ કોઈ એ બિલોંગ્સ ટુ એ હોય તો એને એ ઇક્વેલન્ટ એ તરીકે લખી શકીએ, બરાબર। તો એને આપણે રિફ્લેક્સિવ કહીશું। પછી સિમેટ્રિકની અંદર, એની અંદર બે પોઈન્ટ લઈએ કે એ બી બિલોંગ્સ ટુ એ તો એ રિલેટ એ ઇક્વેલન્ટ બી તરીકે લખાશે, બરાબર છે, અને બી ઇક્વેલન્ટ એ તરીકે લખાય તો આપણે એને સિમેટ્રિક કહીએ છીએ। અને ટ્રાન્ઝિટિવની અંદર એ ઇક્વેલન્ટ બી અને બી ઇક્વેલન્ટ સી હોય તો એ ઇક્વેલન્ટ સી મળે તો એને આપણે ટ્રાન્ઝિટિવિટી કહીશું। હવે આગળ જોઈએ, નોટ તરીકે તમને આપ્યું છે કે ઇક્વાલિટી બિટવીન ટુ સેટ્સ ઇઝ એન ઇક્વેલન્સ રિલેશન। બે સેટ વચ્ચેનું જે આ ઇક્વાલિટી જે છે એ શું બતાવે છે? કે બે સેટ વચ્ચેનું ઇક્વેલન્ટ ઇક્વેલન્સ રિલેશન બતાવે છે, બરાબર। ફર્સ્ટ આપણે જોઈએ કે કોઈ મેપિંગ આવું હોય કે એ ટુ એનું, બરાબર, તો બી એન અ મેપિંગ સિન્સ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે કે એક્સનો એલિમેન્ટ લઈએ છીએ અને એના ઉપર ફંક્શન એપ્લાય કરતા તમને એક્સનો એલિમેન્ટ મળે છે। તો આપણે આ મેપિંગ કેવું છે? એ ટુ એનું મેપિંગ હોય કે બી ટુ બીનું મેપિંગ હોય, બરાબર, અને એની અંદર આ એફ એક્સ બરાબર એક્સ એવું સેટિસ્ફાઈ થતું હોય તો આપણે આઇડેન્ટિટી મેપિંગ કહીએ છીએ। આ મેપિંગને આઇડેન્ટિટી મેપિંગ તરીકે લેવામાં આવે છે। હવે જો એફ એક્સ બરાબર એક્સ હોય અને એક્સ બિલોંગ્સ ટુ એ હોય તો આને આપણે એ ઇક્વેલન્ટ એ તરીકે તમે લખી શકો છો, બરાબર છે। નેક્સ્ટ આગળ જોઈએ, સેકન્ડ છે કે ઇફ એ રિલેશન બી હોય, લેટ એફ એ ટુ બી ઇઝ અ વન વન એન્ડ ઓન્ટો મેપિંગ। જો એક એ રિલેશન બી આપી દીધું હોય છે કે એ રિલેશન બી હોય, એટલે કે સોરી, એ ઇક્વેલન્ટ બી, એના વચ્ચેનું રિલેશન જે છે એ ઇક્વેલન્ટ છે, માટે આપણે ઇક્વેલન્ટ બોલીશું કે એ ઇક્વેલન્ટ બી, લેટ એફ ફંક્શન કેવું છે? એ ટુ બીનું, જે વન વન અને ક્વોન્ટમ મેપિંગ ધરાવે છે, બરાબર। હવે એનો ઇન્વર્સ લઈએ, એટલે કે એફ ઇન્વર્સ લખીએ, તો ઇન્વર્સ તરીકે લખવો હોય તો એને કઈ રીતે લખાશે? એનો જે ડોમેન છે એ કોડોમેન થઈ જશે અને કોડોમેન એ ડોમેન થઈ જશે, એટલે કે એ ટુ બીનું ફંક્શન હતું, જો એનો ઇન્વર્સ કરીએ તો બી ટુ એનું ફંક્શન થશે, બરાબર છે। તો એ પણ શું થશે? વન વન અને ઓન ટુ। જો એફ જે છે એ વન વન અને ઓન્ટો હોય તો એનું ઇન્વર્સ ફંક્શન જે છે બી ટુ એ, એ પણ વન વન અને ઓન્ટો મેપિંગ હોય તો તમે આવું લખી શકો છો। તો બી ઇક્વેલન્ટ એ આપણે લખી શકીએ, એ ઇક્વેલન્ટ બી આપ્યું હોય, એટલે મતલબ કે સિમેટ્રિક અહીંયા દેખાય છે તમને। પહેલાંમાં હતું આપણે જોયું, એક કઈ હતી? રિફ્લેક્સિવ, બરાબર। અહીંયા આપણને સિમેટ્રિક દેખાય છે ને, કે એ ઇક્વેલન્ટ બી હોય અને ફંક્શન એફ જે છે વન વન ઓન્ટો હોય, અને જ્યારે એના ઉપર ઇન્વર્સ એપ્લાય કરવામાં આવે છે ત્યારે એ ફંક્શન પણ વન વન ઓન્ટો મેપિંગ મળે તો આપણે એને બી ટુ એનું ઇક્વેલન્ટ કહીએ છીએ, બી ઇક્વેલન્ટ એ સેટ છે એવું આપણે કહીએ છીએ। થર્ડ જોઈએ, ઇફ એ ઇક્વેલન્ટ બી ધેન એફ A to B is a one one and onto mapping। આ જો વન વન અને onto mapping હોય A to B વાળું, તો એવું બીજું એક ફંક્શન લઈએ જે B to C નું હોય, બરાબર, જેને G નામ આપીએ, અને એનું રિલેશન કેવું છે? ઇક્વેલન્ટ રિલેશન B ઇક્વેલન્ટ C તરીકે લખાય છે, તો એ વન વન અને onto mapping હોય તો આપણે એને G F કરીએ
तो ए टू सी रिले फंक्शन मळे बराबर, अने ए फंक्शन वन वन अने ऑन टू होय तो आपणे ए इक्वलंट सी लखी शकीए बराबर छे। तो आ थर्ड कंडीशन थई ने ट्रांजिटिविटी जे आपणे जोईए કે એ ઇક્વેલન્ટ બી આપ્યું હોય, બી ઇક્વેલન્ટ સી આપ્યું હોય તો આપણને એ ઇક્વેલન્ટ સી મળે તો એને ટ્રાન્ઝિટિવિટી કહેવાશે બરાબર છે। આ બધા માટે એક વસ્તુ છે કે જે ફંક્શન છે એ વન વન અને ઓન ટુ હોવું જોઈએ, પછી એ ઇન્વર્સ થઈને થાય કે પછી એનો કમ્પોઝિશન થઈને થાય, એટલે કે એ બંનેનો ગુણાકાર કરીને આપણે લખીએ, બંને ભેગા કરીને લખીએ બરાબર। તો વન વન અને ઓન ટુ હોવું જોઈએ। नेक्स्ट डेफिनेशन जोईए, फॉर ईच पॉजिटिव इंटीजर एन लेट द सेट जे एन इक्वल टू वन टू थ्री एन एंड एन ओर जे बी द सेट ऑफ ऑल पॉजिटिव इंटीजर्स। अहीं आपणे कोई सेट जे एन लीधो छे जेनी अंदर बधा ज एलिमेंट केवा छे पॉजिटिव नंबर आपेला छे, नेचरल नंबर एन पण केवा होय छे ए पण 1 थी एन सुधीना होय छे, તો નેચરલ નંબર એન જ સેટ થયો ને આર્યો આખો બરાબર, એ બધા જ ઇન્ટીજર પોઝિટિવ છે। પોઝિટિવ ઇન્ટીજર માટે આપણે વાત કરીએ બરાબર, તો હવે આગળ જોઈએ કે આને પોઝિટિવ ઇન્ટીજર આપણે કહીએ છીએ, આ સેટની અંદર જે છે બધા પોઝિટિવ ઇન્ટીજર છે બરાબર। હવે જો કોઈ સેટ એ ફાઇનાઇટ સેટ હોય, અ સેટ એ ઇઝ અ સી ટુ બી ફાઇનાઇટ ઇફ A equivalent Jn for some positive integer n, એટલે કે એ સેટ કોઈ છે એ ફાઇનાઇટ હશે બરાબર, તો આની સાથે ઇક્વલન્ટ કરતું હશે કારણ કે આ પોઝિટિવ ઇન્ટીજર છે અને 1 થી n ના છે એટલે ગણી શકો છો બરાબર છે, એટલે ફાઇનાઇટ નંબર છે, કહી દીધેલા છે કે 1 થી n, એટલે આપણે એવા નંબરને સેટને આપણે ફાઇનાઇટ કહીએ છીએ। અને જો તમારો સેટ ફાઇનાઇટ ના હોય એટલે કે 1 થી n સુધીનો ના હોય અને અનંત સુધી આગળ માટે એ સેટ ચાલતો હોય તો આપણે એને ઇન્ફાઇનાઇટ કહીએ છીએ બરાબર છે। તો ફર્સ્ટ આપણે ઇન્ફાઇનાઇટ, સેકન્ડ ફાઇનાઇટ। હવે આગળ જોઈએ કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ। આપણે વાત કરી હતી કે ફાઇનાઇટની અને ઇન્ફાઇનાઇટની, તો હવે આપણે જોઈએ કે કોઈ અ સેટ એ ઇઝ અ સેટ ટુ બી કાઉન્ટેબલ, કાઉન્ટેબલ હોય એટલે કે એ પણ એક ફાઇનાઇટ થશે કે એ ઇક્વેલન્ટ એન કરો તો એ કાઉન્ટેબલ છે એમ કહેવાય બરાબર। પછી જોઈએ કે અ સેટ ઇઝ સેડ ટુ બી અનકાઉન્ટેબલ, તો ઇફ ઇટ ઇઝ નાઇધર ફાઇનાઇટ નોર અ કાઉન્ટેબલ, કાઉન્ટેબલ ના હોય અને ફાઇનાઇટ પણ ના હોય બરાબર છે, તો એવા સેટને આપણે અનકાઉન્ટેબલ કહીશું। અ સેટ એ ઇઝ સેડ ટુ બી એટમોસ્ટ કાઉન્ટેબલ ઇફ ઇટ ઇઝ ઇટ ઇઝ ફાઇનાઇટ ઓર કાઉન્ટેબલ બરાબર છે, તેને ફાઇનાઇટ અથવા કાઉન્ટેબલ કહીશું। હવે આગળ આપણે સિક્વન્સની ડેફિનેશન જોઈએ, સિક્વન્સ બરાબર છે। તો સિક્વન્સ માટે શું કહ્યું છે, લેટ એ બી એન અ નોન એમ્પ્ટી સેટ એન્ડ કેપિટલ એન ઇઝ ધ સેટ ઓફ ઓલ પોઝિટિવ ઇન્ટીજર્સ, અ ફંક્શન એફ એન ટુ એ ઇઝ અ કોલ્ડ સિક્વન્સ ઇન અ એ। સિક્વન્સને આપણને કઈ રીતે લખાશે કે કોઈ સેટ એ જે છે એ નોન એમ્પ્ટી સેટ હોય, એન કોઈ પોઝિટિવ ઇન્ટીજરનો સેટ હોય અને એનું એક ફંક્શન હોય કે જે એન ટુ એનું હોય બરાબર, તો એને આપણે સિક્વન્સ ઇન અ એ કહીએ છીએ। તો ઇફ વી ડિફાઇન એવરી એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, એનની અંદર કોઈ કેપિટલ એન લઈએ તો આપણને જેટલા ફંક્શન આના ઉપર ફંક્શન એપ્લાય કરતા જેટલા એલિમેન્ટ મળશે બધા જ એના હશે, એટલે કે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એ એન બિલોંગ્સ ટુ એ, સો ધેન ધીસ સિક્વન્સ કેન બી રિટન એઝ અ। તો પછી એ સિક્વન્સને લખવું છે તો કેવી રીતે લખાશે, એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એ એન, તો એનો મતલબ કે એફ ઓફ વન લખીએ તો એ વન થશે, એફ ઓફ ટુ મેળવીએ તો એ ટુ મળશે, એવી રીતે તમને એ એન સુધી મળશે, તો એ વન એ ટુથી એ એન સુધી લખો, અથવા તો એને આવી રીતે પણ લખાય કે એ એન એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, એવરી એ આઈ ઇઝ ઇક્વલ ટુ એ વન એ ટુ ટુ એ આઈ આર કોલ્ડ ટર્મ્સ ઓફ ધીસ સિક્વન્સ એ એન એન્ડ
an is the cold nth terms of a sequence. सिक्वन्स मतलब कि कोई हार आपणे कहीए छीए ए सिक्वन्स ए एन एन बिलोंग्स टू एन एंड सिक्वन्स कैन बी ऑल्सो डेनोटेड बाय एक्स एन वाय एन बी एन टी एन એટલે કે સિક્વન્સને તમે એક્સ એન થી પણ દર્શાવી શકો વાય એન થી દર્શાવી શકો બી એન થી દર્શાવી શકો છો ટી એન થી પણ દર્શાવી શકો છો બરાબર જેવી રીતે આપણે અહીંયા એ એન લખ્યો એવી રીતે તમે કોઈ પણ લઈ શકો છો સિક્વન્સ લખવા માટે એને છગડીયા કૌંસની અંદર આવી રીતે એક્સ એન અને સિક્વન્સ ઓફ વાય એન સિક્વન્સ ઓફ બી એન સિક્વન્સ ઓફ ટી એન આવી રીતે તમે લખી શકો છો તો આજે આપણે સિક્વન્સ ભણ્યા મતલબ કે પહેલાં તો ફંક્શન વિશે માહિતી મેળવી કે ફંક્શન કેવી રીતે લખાય છે ફંક્શન કોને કહેવાય છે બરાબર એની અંદર વન વન ઓન ટો ફંક્શન જોયું એના પછી ઇક્વેલન્ટ સેટ જોયા કે બે સેટ વચ્ચે ઇક્વેલન્ટ સેટ ક્યારે થાય જ્યારે ફંક્શન વન વન અને ઓન ટો હોય ત્યારે ઇક્વેલન્ટ સેટ થાય એના પછી ઇક્વેલન્ટ રિલેશન જોયા જેમાં રિફ્લેક્સિવ સિમેટ્રિક ટ્રાન્ઝિટિવ બરાબર છે આ ત્રણનો અંદર સમાવેશ થાય તો આપણે એને ઇક્વેલન્ટ રિલેશન કહેતા હતા એના ઉપરથી કેટલાક આપણે ઉદાહરણ જોયા કે એક એવું ફંક્શન લીધું કે જે ઇક્વેલન્ટ રિલેશન ધરાવતું હોયું કે મતલબ કે એની અંદર રિફ્લેક્સિવ પણ હતું સિમેટ્રિક પણ થતું હતું અને ટ્રાન્ઝિટિવ પછી આગળ આપણે જોયું ડેફિનેશનો જોઈ કેટલી કે કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ફાઇનાઇટ ઇનફાઇનાઇટ ઓકે અને એના પછી આપણે સિક્વન્સ ભણ્યા સો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે ભણીશું.